साबरकांठा जिला सहित प्रांतिज दलोद तालुका में वधता जता कोरोना संक्रमित केसों ने लईने भाजपना धारासभ्य गजेन्द्रसिंह परमार अने कांग्रेसना पूर्व धारासभ्य महेन्द्रसिंह बारैया द्वारा COVID-19 की हॉस्पिटल प्रांतिज दलोद खाते ऊभी करवा माटे लेखितमां रजूआतो बाद प्रांतिज खाते आवेल लाइफ केर हॉस्पिटल ने मंजूरी तो ऑक्सिजनना जरूरियात दर्दीओने हॉस्पिटलमां ज ऑक्सिजन पण मळी रहेशे। કોરોનાનો કહેર ફરી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વધી રહ્યો છે અને જ્યાં જોવો ત્યાં કોરોના સંક્રમિતોનો રાફડો ફાટ્યો છે તો પ્રાંતિજ તલોદના લોકોને હિંમતનગર અમદાવાદ ગાંધીનગર સુધી COVID-19ની સેવા મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રાંતિજ તલોદમાં COVID-19 હોસ્પિટલ ચાલુ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તો રજૂઆતોને ધ્યાને લઈને પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ લાઈફ કેર હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધાઓ સાથે COVID-19 તૈયારીઓને આખરી ઓપ જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા મોર મારવાની હોય અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે તેવું સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે। ત્યારે પ્રાંતિજમાં COVID-19ની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે તો પ્રાંતિજ તાલુકો સહિત તલોદ તાલુકાના લોકો હાલ તો હિંમતનગર ગાંધીનગર અમદાવાદ સુધી હવે લાંબુ થવું નહીં પડે ને દર્દીઓને ઓક્સિજન સહિતની સેવાઓ પ્રાંતિજમાં જ મળી રહેશે તેથી COVID-19ના દર્દીઓ માટે હાલ તો રાહતના સમાચાર છે તેમ કહીએ તો કંઈ નવાઈ નહીં। ત્યારે ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની રજૂઆતો રંગ લાવી તેમ કહીએ તો પણ નવાઈ નહીં। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।